આઠ અને નવ જાન્યુઆરીએ કમોસમી વરસાદ થઈ શકે છે અને આવતીકાલે વાતાવરણ રહેશે એક તરફ તરફ કોરોનાનો કહેર છે છે બીજી આગાહી કરવામાં આવી એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના નવ કેસ નોંધાયા છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા માવઠું થઈ શકે તેવી આગાહી કરવામાં આવે છે જોકે શિયાળાનો માહોલ પણ છે કોરોનાનો કહેર અને બીજી તરફ માવઠાની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં કોરોનાના કેસ સામે આવ્યા છે અમદાવાદમાં કોરોનાના નવ કેસ નોંધાયા છે આઠ અને નવ જાન્યુઆરીએ મોસમી વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ તરફ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પાટણમાં સાંતલપુરની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું વવવા ગામ નજીક ખેતરોમાં પાણી ભરાયા જીરું ઇસબુલ સહિતના પાકને નુકસાન પહોંચ્યું વારંવાર ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા છે વાત અરવલ્લીની અરવલ્લીના ભિલોડાના ચીબોડાના કારમાં એક આગ લાગી છે કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી આગ બળી આગમાં જ આ કાર બળીને ખાક થઈ ખેતરમાંથી ઘરે આવ્યા બાદ કારમાં

ફાટક પાસે ફાર્મ ટેન્કર સામે આવી બે કારને ટક્કર મારી ટેન્કર ઝાડ સાથે અથડાયું રાત્રે સમય હોવાથી મોટી જાનહાનિ તડી હતી ત્યારે બનાવમાં જાનહાનીનો હાલ બનાવ સામે આવ્યો છે પરંતુ ટેન્કરની ટક્કરથી તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું કંડક્ટરે તોડ્યા હતા ટ્રાન્સપોર્ટર્સની હડતાલમાં આડકતરી રીતે સહયોગ આપી હડતાલના વહાને કામ ન કરવું પડે તે માટે ષડયંત્ર રચાયું હતું બાઇક ઉપર આવેલા શખ્સોએ બસના કાચ તોડી ફરાર થઈ ગયા હોવાનો ઢોંગ કરી

કે અમે આ હડતાલનો ભાગ નથી પરંતુ આ તો પથ્થર માર્યો એટલે અમારે બસ ઊભી રાખી દેવી પડી બનાસકાંઠામાં તાલિબાની સજાનો એક વિડીયો વાયરલ થયો છે પ્રેમિકાને મળવા જતા ટોળાએ યુવકને સજા આપી ઝાડ સાથે બાંધી યુવકને ટાલ કરી સરહદી વિસ્તારનો વિડીયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે વિડીયો અંગે ન્યૂઝ સિટી ગુજરાતી નથી કરતું પુષ્ટિ વાયરલ વિડીયો અંગે ન્યૂઝ સિટી ગુજરાતી પુષ્ટિ નથી કરતું જે વિડીયો સામે આવ્યો છે જેમાં યુવકની ટાલ કરી નાખી પ્રેમિકાને મળવા જતો હતો આ યુવક જ્યારે ટોળાઈ તાલિબાની સજા આપી છે આણંદ ચારુ યુનિવર્સિટીનો તેરમો પદવિદાન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા પદવિદાન સમારોહમાં સત્યાવીસો વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ જે પૈકી ચુમ્માળીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને તેતાળીસ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ ભારતને વિકસિત બનાવવા માટે યુવા પેઢીનો મહત્વનો ભાગ રહેલો છે જેવા શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વનો ભાગ આપે છે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના મતે યુવા ધન પોતાની કુશળતા અને કૌશલ્યના આધારે વિકાસમાં નોંધપાત્ર ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં રિસર્ચ ડેવલપમેન્ટ ઇનોવેશન એન્ટરપ્રિન્યુરશીપ સ્કિલ ડેવલપમેન્ટ ભારતીય ભાષા આધારિત શિક્ષા મલ્ટી ડિસિપ્લિનરી न्यू क्रेडिट आर्किटेक्चर ये सब नए नए इनिशिएटिव्स के कारण देश में हायर एजुकेशन की एनरोलमेंट जो आज 28 परसेंट तक पहुंच चुकी है आने वाले 2030 तक ये 50 परसेंट हो इसकी प्राथमिकता मोदी सरकार की है અમદાવાદના ઉગણજમાં યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હરિપ્રબોધ યુવા મહોત્સવનું વિશાળ આયોજન કરવામાં આવ્યું યુવા મહોત્સવના કાર્યક્રમમાં એક સાથે બે લાખ યુવાનો મહોત્સવમાં હાજર રહેશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાનુભાવો અને સંત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે હાલ યુવા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આજની પેઢીના યુવાનો વ્યસન મુક્ત બને તે માટે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજ પણ છેલ્લા બે અઢી વર્ષથી યુવા મહોત્સવ કરીને યુવાનો માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે દેશ વિદેશમાં જઈને ખૂબ વિચરણ કરીને યુવાનોને તૈયાર કરવામાં સૌથી વધારે તો તૈયાર કરવામાં પ્રેમ આપવાની ખૂબ જરૂર પડે એટલે પોતે જઈને એના જેવા થઈને એને પ્રેમ આપે છે અને પોતાના માર્ગે ચાલવા માટે એક સારી પોઝિટિવિટીના માર્ગે ચાલવા માટે પ્રબોધ સ્વામીજી એ યુવાનોને ખૂબ જ દાખલો કરી રહ્યા છે ઉત્તરી અરબ અરબસાગરમાં એમવી લીલા નોર્ફોકના અપહરણની કોશિશને ભારતીય નૌસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી નિષ્ફળ કરી દીધી હતી જહાજ પર સવાર તમામ એકમીસ ચાલક દળના સભ્યોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા છે અને તેમાંથી પંદર ભારતીય છે નૌસેના માક્રોસ કમાન્ડોના જણાવ્યા પ્રમાણે જહાજ પર અપહરણ કરનારા હાજર નહોતા ભારતીય નૌસેનાના જહાજ આઈએનએસ કાર્ગો કાર્ગોશીપ એમવી લીલા નોર્ફોકની નજીક છે અને તેના વીજળી ઉત્પાદન અને નેવિગેશન સિસ્ટમને ચાલુ કરી આગળના પોર્ટ સુધી પોતાની યાત્રા શરૂ કરવામાં મદદ આપવામાં આવી રહી છે તો અગાઉ અપહરણ કરાયેલ જહાજ એમવી લીલા નોરફોક પર નૌસેનાના માર્કોસ કમાન્ડોનું ઓપરેશન શરૂ કર્યું નૌસેના કમાન્ડો અપહરણ થયેલા શીપ પર ચડી ગયા અને જહાજની શોધખોળ કરી નૌસેનાના વોરશીપ અને આઈએનએસ ચેન્નઈએ પોતાની એન્ટી પાયરસ ગશ્તથી હટી અને અપહરણ થયેલા જહાજ એમવી લીલા નોરફોકને રોકી લીધું ભારતીય નૌકાદળે અગાઉ અપહરણકર્તાઓને અપહરણ કરાયેલા જહાજને છોડી દેવાની ચેતવણી આપી હતી ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે માલવાહક જહાજ એમવી લીલા નોર્ફોકની નજીક પહોંચતાની સાથે જ લૂંટારુઓને એલર્ટ જાહેર કર્યું હતું અને જેથી ગઈકાલે મોડી સાંજે સોમાલિયાના દરિયાકાંઠા નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું માત્ર પાંચ હજારમાં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે સુરતમાં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવી આપનારની ધરપકડ કરવામાં આવી સુરતમાં એસઓજીની ટીમે નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કર્યા બાદ ખુલાસો થયો છે બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ભૂપેન્દ્ર તિવારીનું નામ ખુલતાની સાથે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી પીસીબી અને એસઓજીએ આરોપીની ધરપકડ કરી લીધી છે

બાંગ્લાદેશીઓની હાલ પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે પાંચ ચારમાં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવાતા હતા આધાર કાર્ડ બનાવી આપવાના કૌભાંડનો આ ખુલાસો સામે આવ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણના પ્રખ્યાત રાયતા મરચાંનો સ્વાદ વિદેશોમાં રહેતા લોકો માણી રહ્યા છે વર્ધમાન મહિલા અને ગૃહ ઉદ્યોગમાં બનાવતા રાયતા મરચાંનો સ્વાદ લોકોના દાઢે વળગ્યો છે પચાસથી વધારે મહિલાઓ અહીં ખાસ પ્રકારના રાયતા મરચાં બનાવી રોજગારી પણ મેળવી છે ન માત્ર વઢવાણ કે સુરેન્દ્રનગર પરંતુ દેશ અને વિદેશમાંથી આ મરચાં લોકો મંગાવી રહ્યા છે શિયાળામાં બનતા રાયતા મરચાની કિંમત આમ તો એક કિલોના બસ્સો રૂપિયા જેટલી છે પરંતુ અમેરિકા દુબઈ કેનેડા સહિતના દેશોમાં વસતા ગુજરાતીઓ હજાર રૂપિયા જેટલો કુરિયર ચાર્જ ચૂકવીને પણ આ રાયતા મરચાં મંગાવતા મરચાને લાંબા સમય સુધી રાખી શકાય છે અને તેના સ્વાદમાં સહેજ પણ બદલાવ નથી આવતો છેલ્લા ચાલીસ વર્ષથી વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ આવા અનેક રોજગાર લક્ષી કાર્યો કરી મહિલાઓને આત્મનિર્ભર થવા પ્રોત્સાહન આપે છે આખું વર્ષ આ મરચાં ને સ્ટોર કરી શકાય આખા સુધી એને થતું નથી કેમકે એમાં પ્રિઝર્વેટિવ તરીકે મીઠું અને હળદર ભરીને આખી રાત રાખી મૂકી છે બીજા દિવસે સવારે એને તડકામાં સુકવીને કોરા પાડીને પછી એની એનામાં પ્રોસેસ કરી એને બનાવવામાં આવે છે અલગ અલગ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અમેરિકા દુબઈ રાજકોટ વઢવાણ એવા અલગ અલગ રીતે મરચા અમે અહીંથી કુરિયર તરીકે મોકલી છી જેનું દુનિયામાં એક નામ છે કે વઢવાણી રાયતા મરચા એ રાયતા મરચા નો અત્યારે અમારે ફૂલ સીઝન ચાલે છે અને હવે તો ફોરેન અને આપણા દેશના બધા શહેરોમાં આ મરચા છે એ જાય છે સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનું